नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्री जेके मेंदप्रा माध्यमिक शाळा અને એસબીઆઈ સ્ટાર ક્લાસના ઈ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં ધોરણ 10 અને ચેપ્ટર નંબર 14 ચાલી રહ્યું છે. આપણે હવે એના એન્ડ તરફ એટલે કે અંત તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે થોડાક જ ટૉપિક છે જે સમજવાના બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊર્જાના સ્ત્રોતોમાં આપણે ગયા લેક્ચરમાં બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત તરીકે સૂર્ય વિશે શીખ્યા હતા અને સમજ્યા હતા. તો આપણે એની એમાં જ આગળ સમુદ્રમાંથી મળતી અલગ અલગ ઉર્જાઓ વિશે શીખવાના છીએ, તેમજ આપણે ન્યુક્લિયર ઉર્જા અને ભૂતાપીય ઉર્જા તેમજ પર્યાવરણને લગતા પરિણામો જે મળે છે એનાથી થતા ફાયદા ગેરફાયદા વિશે સમજવાના છીએ. તો આપણે નેક્સ્ટ જોઈએ કે સમુદ્રમાંથી મળતી ઉર્જા ત્રણ પ્રકારની હોય. એક ઉર્જા છે ભરતી ઉર્જા, બીજી ઉર્જા છે તરંગ ઉર્જા અને ત્રીજી ઉર્જા છે સમુદ્ર તાપીય ઉર્જા. તો આપણે પહેલું જોઈએ ભરતી ઉર્જા. તો કે ભરતી ઉર્જા કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે દરિયામાં સમુદ્રમાં ભરતી અને ઓટ આવે, તો એમાંથી ઉર્જા મેળવીએ છીએ એ ભરતી ઉર્જા કહીએ છીએ. તો પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે તો શું થાય છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર, સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળનો આપણે વેડફી દેવો એની કરતાં કંઈક ઉપયોગ કરીએ. તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચઢાવ આવે. ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય તો જમીનમાંથી પાણી બહાર વધારે આવે, એટલે કે એકદમ ભરતી આવે, એટલે કે સમુદ્રના જળસ્તરમાં વધારો થાય, એટલે કે ઉતાર આવે, સોરી ચઢાવ આવે. અને એવી જ રીતે જો ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય તો ત્યારે એ ઓટ આવે, એટલે કે પાણી ધીમે ધીમે પાછું જમીનમાં સમાઈ જાય છે, એટલે કે ઉતાર આવે છે. સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહીએ છીએ. સમુદ્રની સપાટીના સ્તરમાં ઘડીકમાં વધારે પાણી થઈ જાય તો ઘડીકમાં ઓછું પાણી થઈ જાય છે, જેને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ. સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઊર્જા આપે છે. સમુદ્ર વચ્ચેની જે સપાટીનો તફાવત કોણ આપે છે? ભરતી ઊર્જા. બરાબર, કેમ કે સમુદ્રમાં પાણી હોય એના કરતાં વધારે પાણી આવવું, બરાબર, એટલે સપાટીના સ્તરમાં ફેરફાર થઈ જાય છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બંધ બાંધી ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, ધારો કે પાણી આપણે અહીંયા નથી તો સમુદ્ર તરફ ડેમ બાંધી અને ભરતીની અંદર જે પાણી આવે છે એ પાણી સમુદ્રની અંદર પાણીનો વધારો કરે છે. હવે એ પાણીનો વધારો કર્યો એટલે પૂર જેવું આવ્યું, મોટા મોટા મોજા ઉછળે છે. હવે એ જે મોટા મોટા મોજા ઉછળે છે એનો આપણે બંધ બાંધી અને બંધમાં જે મોજા જાય એટલે બંધની અંદર પાણી ભરાઈ જાય છે અને એવી રીતના આપણે સંગ્રહ કરી શકીએ છીએ. એટલે આપણે બંધ બાંધી અને ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય પાણીનો સંગ્રહ કરવા માટે. બંધ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. મેં તમને કીધું એ મુજબ કે બંધમાં પાણી ભરાણા, બરાબર, એ બંધમાં પાણી ભરાયા બાદ બંધના દરવાજા રાખવામાં આવે અને એના દરવાજાની પાછળ જનરેટર રાખવામાં આવે, એટલે દરવાજામાંથી પાણી નીચે પડશે, હેઠું પડશે, એટલે એની પાછળ જે જનરેટર લગાવેલું છે એ જનરેટર ગોળ ગોળ ફરશે અને જનરેટર ગોળ ગોળ ફરશે એ જાતે જ ગોળ ગોળ ફરશે મિત્રો, એટલે જનરેટર ગોળ ગોળ ફરશે એટલે પછી એ જનરેટરનું ટર્બાઇન ફરે અને ટર્બાઇન ફરે એટલે ટર્બાઇન શું કરે? જળ ઉર્જામાંથી, જળની ગતિ કરાવેલી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે આવી રીતના આપણે ભરતીનો સંગ્રહ કરીને ભરતી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે તરંગ ઉર્જા. તો કે સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો પડે તરંગો સર્જાય છે. એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો હોય એ ભારે પવનોથી તરંગો સર્જાય.
તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઊર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. એટલે કે તરંગ જ્યાં વધુ હોય ત્યાં તરંગ ઊર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકે. તમે જુઓ સમુદ્રમાં દરિયામાં જ્યાં વધારે તરંગો દેખાય ત્યાં તમે ઊર્જા ઉત્પન્ન કરી શકો છો. એટલે વ્યવહારમાં જ્યાં વધુ તરંગ હોય ત્યાં આપણે તરંગ ઊર્જાનો ઉપયોગ કરી શકીએ. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આતરીને તેની ગતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય. સમુદ્રમાં અને દરિયામાં મોટાને મોટાને ઊંચા ઊંચા મોજા આવે, એ મોજાને આપણે આતરી દેવાના, એકદમ ગતિ કરતા હોય ને ફાસ્ટ, તો એની ગતિ ઊર્જાને આપણે વિદ્યુત ઊર્જામાં કન્વર્ટ કરવા માટે એને આતરી લઈએ છીએ. એટલે એને આતરીને આપણે વિવિધ પ્રકારની સંરચના વિકસાવી તેના દ્વારા તરંગ ઊર્જાની મદદથી ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન કરી શકીએ છીએ. આપણે ટર્બાઇન લાવવું પડે અને અલગ પ્રકારની સંરચના વિકસાવવી પડે અને પછી એ મોજા ઉછળી ટર્બાઇન આગળ જાય અને ટર્બાઇન ગોળ ગોળ ફરે અને એમાંથી પછી આપણે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આગળ જોઈએ તો હવે છે સમુદ્ર તાપીય ઊર્જા. સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે, બરાબર. પાણી શું થશે? સૂર્ય દ્વારા ગરમી થશે. અહીંયા તમે જોઈ શકો છો કે સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થશે, તેની સાપેક્ષે ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ રહે. કેમ કે સૂર્ય શું કરશે, સમુદ્રની ઉપરની જે સપાટી છે એ ઉપરની સપાટીનું જ એ સૂર્ય દ્વારા ગરમ કરશે. ધારો કે તમે દૂધ ગરમ કરો છો, બરાબર, તો એને ગેસની ફ્લેમ ક્યાં લાગે છે? તળિયે. તો સૌથી પહેલાં તળિયાનું દૂધ ગરમ થશે અને ત્યારબાદ એ દૂધ ઉભરો આવીને ઉપર આવે છે અને પછી ઉપરનું દૂધ મિક્સ થઈને ગરમ થઈ જાય છે. ધારો કે પાણીનું સ્તર છે, બરાબર, અને એને તમે સૂર્યપ્રકાશમાં મૂક્યું છે, એક તપેલીમાં પાણી ભરો અને સૂર્યપ્રકાશમાં મૂક્યું છે, બરાબર. તો એ પાણીને તમે આમ હાથ બોળશો તો તમને ઉપરનું પાણી ગરમ લાગશે અને અંદર હાથ બોળેલું હશે એ પાણી તમને ઠંડુ લાગે છે. એટલે કે ઊંડાઈમાં તમને ઠંડુ લાગશે પણ ઉપરથી તમને પાણી કેવું લાગશે? ગરમ. એટલે સપાટીના પાણી અને ઊંડાણના ભાગના પાણીના તાપમાનના તફાવતનો સમુદ્ર તાપીય ઊર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગી કરી ઊર્જા મેળવવામાં આવે છે. સમુદ્રના પાણી અને ઊંડાણના પાણી બંનેનું તાપમાનમાં જે તફાવત રહેલો છે એ તફાવતનો સમુદ્ર તાપીય ઊર્જા, એટલે કે સમુદ્રમાં જે ગરમ થતું હોય એ પાણી, એના દ્વારા ઊર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી અને ઊર્જા મેળવવામાં આવે છે. કેટલાક એવા પાવર પ્લાન્ટ હોય કે એ પાણીને ઊર્જા મળતી હોય, પાણી ગરમ થતું હોય અને અંદરનું પાણી ઠંડુ હોય અને એમાંથી જે ઉત્પન્ન થતી ઊર્જા છે એ ઊર્જાનો ઉપયોગ કરી અને પછી તમે વિદ્યુત ઊર્જા મેળવી શકો છો. આવા ઘણી બધા જગ્યાએ આવા રીતના પાવર સ્ટેશન હોય છે. ગરમ પાણીના ઝરા હોય, બરાબર, વણાકબોરી છે, એ બધે થર્મલ પાવર સ્ટેશન છે ને, વણાક કોઈ થર્મલ પાવર સ્ટેશન, ત્યાં ગરમ પાણીના ઝરા છે, એનાથી તમે ઓલું મેળવી શકો છો, ગરમ શું કહેવાય, ગરમ પાણી. અને ગરમ પાણી એમાં ઉપરનું તરફનું ગરમ પાણી હોય એ ગરમ પાણી તમે મેળવી શકો છો અને એમાંથી જે ઉત્પન્ન થતી ઊર્જા છે એ તમે વિદ્યુત ઊર્જામાં કન્વર્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈ રહેલા પાણીના તાપમાનમાં 20 અંશ સેલ્સિયસ કે તેથી વધારે તફાવત હોય તો આવા ઊર્જા રૂપાંતરણ પ્લાન્ટ કાર્યાન્વિત રહે છે. એટલે કે તમે કોઈ ઊંડા સમુદ્ર છે, બરાબર, હવે એ સમુદ્રમાં પાણી ઉપરનું છે એ ગરમ હોય,
बराबर ઉપરનું પાણી કેવું હોય ગરમ હોય છે એટલે કે સૂર્યપ્રકાશ મળેલો હોય એટલે ઉપરનું પાણી ગરમ હોય હવે એને 2 કિલોમીટર ઊંડાઈએ જઈ અને ત્યાંનું પાણી તમે માપો તો ત્યાંનું પાણી તમે માપશો તો ત્યાં આગળી પાણી પણ તમને ઠંડુ લાગશે પણ હવે ધારો કે જે નીચે સાવ નીચે પાણી છે એ 25 અંશ સેલ્સિયસનું ઊંડાઈવાળું પાણી 25 અંશ સેલ્સિયસનું છે અને જે તમે ઉપર આવો છો એ પાણીનું તાપમાન ધારો કે 50 અંશ સેલ્સિયસ છે હવે એ બંને પાણી વચ્ચેનો તફાવત કેટલો થયો 25 અંશ સેલ્સિયસનો થયો બરાબર 50માંથી 25 બાદ કરો તો 25 અંશ સેલ્સિયસ રહે તો એટલો તફાવત હોય અથવા 20નો તફાવત હોય તો એ ઊર્જાનો પ્લાન્ટ કાર્યાન્વિત છે એટલે કે કાર્ય કરી શકે તેવો છે એટલે કે આપણે એમાં ત્યાં ઊર્જાનો પ્લાન્ટ સ્થાપી શકીએ છીએ સપાટીના હૂંફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે તેની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે બરાબર હૂંફાળું પાણી હોય એનો ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે એની અંદર એમોનિયા નાખવામાં આવે અને બાષ્પશીલ પદાર્થ છે ને બાષ્પ જે બાષ્પશીલ એટલે કે બાષ્પને લઈ લેતું હોય એવું પ્રવાહી નાખી અને ઉકાળવામાં આવે છે તેની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે બાષ્પશીલ એટલે કે જે બાષ્પ ઉત્પન્ન કરતા હોય તેવા પદાર્થો તો કે એની અંદર એમોનિયા નાખવામાં આવે બાષ્પ ઉત્પન્ન થાય એ બાષ્પને ટર્બાઇન બાજુ ફગાવવામાં આવે ફેંકવામાં આવે એટલે ટર્બાઇન ગોળ ગોળ ફરશે ટર્બાઇન ગોળ ફરશે એટલે ત્યાં આગળ ઉષ્મા ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે અને આવી રીતના આપણે વિદ્યુત ઊર્જા મેળવી શકીએ છીએ ટર્બાઇન ફેરવીને એટલે સમુદ્રની ઊંડાઈએ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી એમોનિયાની બાષ્પને પુનઃપ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે બરાબર સમુદ્રની ઊંડાઈએ રહેલા પાણીને પંપ વડે પાછું ઉપર લાવી દેવામાં આવે અને પછી ફરી એમોનિયાની બાષ્પને પુનઃ ફરી પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે એને જે આપણે એક વખત નાખ્યું છે એને જ ફરી પાછું એને ઉપર લાવવામાં આવે અને પછી ઉષ્મા ઉત્પન્ન થાય ને એ ઉષ્માનો ઉપયોગ કરી શકે છે હવે નેક્સ્ટ છે ભૂતાપીય ઉર્જા કોને કહેવાય ભૂતાપીય ઉર્જા તો કે ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીની ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે ભૂસ્તરીય ફેરફારોને કારણે ભૂના ઘણા બધા સ્તરો પડે ભૂ એટલે જમીનના અલગ અલગ સ્તરો પડે બરાબર ખડક છે માટી છે પાણીનું લેવલ છે લાવાનું લેવલ છે ઘણા બધા લેવલો હોય છે તો એના ફેરફારને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે અમુક ગરમ વિસ્તારો હોય બરાબર ત્યાં લાવા હોય લાવા શું હોય ખડકોની પીગળેલી અવસ્થા હોય છે એ રચાય છે આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય છે આવી પીગળેલી અવસ્થા હોય એના ખડકો ઉપરની તરફ આવે છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય છે અમુક એવો વિસ્તાર પસંદ કરી લે છે ત્યાં ખડકો ઘેરાઈ જાય છે તેને આપણે ગરમ બિંદુઓ કહીએ છીએ જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે જમીનનું જળ આવા ગરમ પોઈન્ટ હોય એના સંપર્કમાં આવે ત્યારે બાષ્પમાં રૂપાંતર પામી જાય છે એનું પાણી શેમાં રૂપાંતર પામે બાષ્પમાં અને એ બાષ્પને આપણે આથરી લઈએ પાઇપ દ્વારા ટર્બાઇન બાજુ ફેંકીએ ટર્બાઇન ગોળ ગોળ ફરશે ને ટર્બાઇન એ જે ઉષ્મા ઊર્જા છે બાષ્પ ઊર્જા છે એને વિદ્યુત ઊર્જામાં કન્વર્ટ કરી દે છે અને તેનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે નથી પરંતુ આ ઊર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો ખૂબ ઓછા હોય છે વ્યાપારિક ઉત્પાદન માટે આના સ્થળો ખૂબ ઓછા જોવા મળે ભૂતાપીય ઊર્જાના ભૂતાપીય એટલે કે ભૂસ્તરીય ઊર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે ન્યૂઝીલેન્ડમાં છે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ન્યૂઝીલેન્ડ અને અમેરિકા આ બંનેમાં ભૂતાપીય ઊર્જા જોવા મળે છે હવે છે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા તો કે ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય તો કે યુરેનિયમ પ્લુટોનિયમ અથવા થોરિયમ એવા બધા જે પરમાણુઓ છે એ બધા પરમાણુઓ અતિ ભારે છે
आ परमाणु न्यूक्लियस पर ओछी ऊर्जा धरावता न्यूट्रॉन मारो चलावामां आवे। न्यूट्रॉन मारो चलावामां आवे एटले के एनी अंदर न्यूट्रॉन उमेरवामां आवे, तेनुं हल्का न्यूक्लियस में विभाजन करवानी क्रिया ने न्यूक्लियर विखंडन कहेवामां आवे छे। एटले के न्यूक्लियस एटले के परमाणुओना केन्द्रों, एनी अंदर आ न्यूट्रॉन छे एने मारो चलावामां आवे। एटले के ए लोको मोटा मोटा भारे पदार्थों छे ए हल्का पदार्थों में फेरवाई जशे, अथवा तो भारे पदार्थों अंदर उमेरो थाय तो बीजो कंईक नवो पदार्थ मळे छे, बराबर आवी क्रिया थाय छे। एटले न्यूक्लियरनी अंदर विभाजन करवानी क्रिया ने न्यूक्लियर विखंडन कहे छे। अहींया शुं कर्युं, न्यूक्लियरनुं विभाजन करी नाख्युं। आ क्रिया में विपुल प्रमाण में ऊर्जा मुक्त थाय। जयरे आपणे न्यूट्रॉनो मारो ओला न्यूक्लियस पर चलावीए छीए त्यारे घणा बधा प्रमाण में ऊर्जा उत्पन्न थाय छे। जो बे निपज न्यूक्लियसना स्वतंत्र दळना सरवाळा करता मूळ न्यूक्लियसनुं दळ वधारे होय तो ज आवुं शक्य बने छे, बराबर। जो मूळ पदार्थ होय अने ए मूळ पदार्थनुं न्यूक्लियसनुं दळ वधारे होय त्यारे ज आवी आपणे स्वतंत्र दळना सरवाळा करता मूळ न्यूक्लियसનું दळ वधારે હોય તો જ આવી ક્રિયા આપણે કરી શકીએ છીએ। યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મળતી ઊર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઊર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે છે। આપણે યુરેનિયમનો મારો ચલાવીએ અથવા તો કાર્બન પરમાણુ એટલે કે કોલસો એનું દહન કરીએ, એ કોલસા કરતાં 10 મિલિયન ગણી વધારે ઊર્જા ઓલા ન્યુક્લિયર ઊર્જામાં છે। વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ પ્રક્રિયા માટે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રણ દરે ઊર્જા મુક્ત થાય છે। ડિઝાઇન કરેલા હોય અને ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત કરેલું હોય અને એ નિયંત્રિત દરે એ મુક્ત થાય છે। મુક્ત થતી આ ઊર્જાનો વરાળ ઉત્પન્ન કરવા અને પછી વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગ થાય છે। આવી રીતના ઊર્જા ઉત્પન્ન થાય, આ ઊર્જાનો વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવે અને પછી વિદ્યુત ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે। આમ ન્યુક્લિયર વિખંડન દ્વારા આપણે ન્યુક્લિયર ઊર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ। ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત એટલે કે એને કહેવાય ડેલ્ટા એમ, ન્યુક્લિયર અને ન્યુક્લિયસના દળનો તફાવત એ એના ઉપર આધાર રાખે છે। એટલે ડેલ્ટા એમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને સૂચવેલા સૂત્ર મુજબ ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર અનુરૂપ ઊર્જા આપણને મળે છે અને ઊર્જા કન્વર્ટ થાય છે, જેને આપણે ઈ સ્વરૂપે દર્શાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર વિખંડન આપણે જોઈએ તો કે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે અને મોટા ભારે તત્વોનું હલકા તત્વોમાં રૂપાંતર થઈ જાય છે। એવી જ રીતના ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ છે, એમાં શું થશે, જે હલકા તત્વો હશે એ બંને વચ્ચેનું જોડાણ થઈ અને આપણને કંઈક નવો ભારે તત્વ મળશે। અહીંયા ઉદાહરણ તરીકે જોઈ શકો તમે તો કે એક હાઇડ્રોજન પ્લસ બીજો હાઇડ્રોજન એ આપણને હિલિયમ આપે છે, H1+1 એટલે 2, એમના દળ 2 છે તો 2+2 એટલે 4, એટલે હિલિયમ 2-4 આપણને મળે છે। હવે આગળ જોઈએ તો ન્યુક્લિયર ઊર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો। ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ કરવા માટેનો થાય। ધારો કે આપણે એક વખત ન્યુક્લિયરનો સંગ્રહ કરી નાખ્યો, પણ જે હવે ન્યુક્લિયર બાકી રહ્યો છે એનો સંગ્રહ કેવી રીતે કરશું? આપણે ધારો કે ન્યુક્લિયરનો જથ્થો લીધો છે, એ ન્યુક્લિયર જથ્થાને જેટલો મારો ચલાવવામાં જેટલો ઉપયોગ હતો એટલો ઉપયોગ કરી નાખ્યો, પણ આપણે હવે એનો સંગ્રહ કરવો હોય તો કઈ રીતે કહી શકો? તેના નિકાલનો અને તેના સંગ્રહનો આપણને ચિંતા ખાઈ જાય છે, કારણ કે વધેલા ઇંધણમાં રહેલા યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે, એની અંદર યુરેનિયમ રહે છે એ હાનિકારક વિકિરણો ઉત્સર્જન કરે, એટલા માટે તે હિરોશિમા નાગાસાકીમાં ન્યુક્લિયર અણુ
विखंडन कर्युं हतुं अने एवो बॉम्ब फेंक्यो हतो, परमाणु बॉम्ब फेंक्यो हतो जेथी आखो दुनियानो नाश थाय, एटले दुनियानो हुं हिरोशिमा नागासाकीनो नाश थाय अने त्यां जेटलाने असर करी छे એટલાને રોગચાળો પણ ફેલાયો છે। ન્યુક્લિયર ઇંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે। યોગ્ય રીતે નિકાલ ન કરીએ અથવા તો તેનો સંગ્રહ યોગ્ય રીતે ન કરીએ તો પર્યાવરણ દૂષિત થાય છે। ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરાવાનો ભય રહે, એકદમ વિકિરણો અચાનક જ તે વિખેરાઈ જાય તો શું થાય એનો ભય રહે। ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર સ્ત્રોતો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય રહે। ન્યુક્લિયર શસ્ત્રો એકદમ વિનાશક હોય એના માટે આપણને વધુ ઉપયોગ થવાનો ભય રહે છે। હવે આપણે ન્યુક્લિયર ઉર્જા જોયા બાદ ઉર્જાની સ્ત્રોતોના પસંદગી માટે આપણે કોઈ ઉર્જાના સ્ત્રોતોની પસંદગી કરવી હોય તો કયા પરિબળો આધાર રાખે તો પહેલું છે કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તિ સરળતાથી થાય છે કે નહીં એ, પછી બીજું છે કે ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આર્થિક ફાયદો એટલે કે વધુ ખર્ચ નથી ને એ ધ્યાનમાં રાખવામાં આવે, એક સરળતાથી પ્રાપ્ત થાય, બીજું આપણને આર્થિક ફાયદો થવો જોઈએ એટલે કે ખર્ચ ઓછો હોવો જોઈએ, ત્રીજું ઉર્જા પ્રાપ્તિ કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા। હવે ઉર્જા પ્રાપ્તિ કરવી છે પણ સંપૂર્ણપણે બધા જ આપણને પદાર્થો બધા જ સાધનો મળતા હોવા જોઈએ, પાંચમું છે ચોથું ઉર્જાના સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ વગેરે પર્યાવરણને નુકસાન થાય, બરાબર દિવસ દરમિયાન પર્યાવરણને પણ નુકસાન થાય અને બીજા અધર પણ નુકસાન થાય છે એટલે આ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે। હવે પ્રદૂષણ રહિત બે ઉર્જા સ્ત્રોતના નામ આપવાના છે અને કયું ઉત્તમ છે એ કહેવાનું છે તો સીએનજી અને સોલાર સેલ એ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે। સીએનજી સ્વચ્છ બળતણ છે, તે અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ છે, જ્યારે કેટલાક કિસ્સામાં ખાસ કરીને સોલાર સેલનો ઉપયોગ પ્રદૂષણ રહિત છે પરંતુ તેની બનાવટની પ્રક્રિયા પ્રદૂષણને નુકસાન આપે છે। આમ આપણે પ્રદૂષણ રહિત બે પ્રકારના ઉર્જા સ્ત્રોત છે સીએનજી અને સોલાર સેલ। હવે જે અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ શા માટે લાભદાયી છે, અશ્મિભૂત બળતણ હવે ધીમે ધીમે ખૂટી રહ્યા છે, તેનો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત નથી, બરાબર પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત નથી, તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। આ સ્ત્રોત બનાવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે, બરાબર આ સ્ત્રોત અવારનવાર દિવસો દરમિયાન આપણે વાપરતા જઈએ તો એક સમય એવો આવશે કે તે ખાલી થઈ જશે, તેનો ઉપયોગ વાયુ પ્રદૂષણની માત્રા વધારે છે એનો ઉપયોગ કરીએ ખૂટી જવાનો હોય અને એ પ્રદૂષણ પણ ફેલાવે છે, તેથી તેના પર લાંબો સમય નિર્ભર રહી શકાય નહીં એટલે આપણે લાંબો સમય એની પર નિર્ભર ન રહી શકીએ, બરાબર એને તાકીને ન બેસી રહીએ, આપણે રોજ નવા નવા લાવવા પડે છે। બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે સતત ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે। બાયોગેસનો જૈવ બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસ દરે સતત ઉર્જા આપણને પ્રાપ્ત થઈ શકે છે, આ ઉર્જા સ્ત્રોતનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેથી તેને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે। આપણે સતત બળતણ મળતા રહે, લાકડા વૃક્ષો વાવન લાકડા આપણને સતત મળતા રહે છે, બરાબર પછી છાણા તો કે ગાય ભેંસ ઘરે હોય અને ગાય ભેંસને આપણે ખવડાવીએ અને એના મળમૂત્ર હોય એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે આપણે એ પણ સતત મળે છે, કોલસો તો કોલસો પણ આપણે લાકડામાંથી બનાવી શકીએ અથવા એક્સ્ટ્રા પણ મળે છે એટલે આ બધા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। તેથી અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભાર બળતણનો ઉપયોગ વધારે લાભદાયી છે એટલે અશ્મિભૂત કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને લાભદાયી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ અને આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોત, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત અને એ સ્ત્રોતને કેવી રીતે વાપરવો, કેવા પસંદ કરવા, એના ઉપયોગો, એના ફાયદા અને મર્યાદા વિશે શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ બીજું ચેપ્ટર જે આવશે આપણા કોર્સ મુજબ એમ ભણીશું, આપણે બને ત્યાં સુધી જે ચેપ્ટર
उपयोगी होय एवा शीखीशु। थैंक यू, आभार।